નમસ્કાર મિત્રો એમએસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી માટે સૌથી સારા સમાચાર તો મિત્રો સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી અંગેની જાહેરાત થઈ ગઈ છે જગ્યાઓ કેટલી છે લાયકાત શું રહેશે પગાર ધોરણ અને કઈ રીતે તમારે અરજી કરવાની છે તો એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો મિત્રો તમે જાણી શકો છો હવે તબક્કાવાઈઝ ભરતી દરેક પ્રકારની આવશે તો મિત્રો જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સંપૂર્ણપણે તૈયારી ચાલુ રાખે અને જ્યારે પણ ભરતી આવે તમારી સમક્ષ અપડેટ આપતી રહેશે તો મિત્રો જે જાહેરાત આવી છે સરકારી ભરતી અંતર્ગત સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી અંગે જાહેરાત જે કમિશનર આરોગ્યની કચેરી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો કમિશ્નર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા જે રાજ્યની સરકારી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ વર્ગ ત્રણની સાતસો જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે તો મિત્રો એની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા ભરવાની થતી હોવાના કારણે જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે તો મિત્રો અરજી કરવાની તારીખ જોઈએ તો એક એક બે હજાર એકવીસને લઈને એકવીસ એક બે હજાર એકવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે જે ઓ ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની છે તો મિત્રો જગ્યાઓ કેટલી ખાલી છે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો ટોટલ જગ્યાઓ સાતસો છે એની અંદર આપણે જોઈએ કે ભરવાપાત્ર જગ્યાઓ એસસીની અંદર ઓગણપચાસ એસટીની અંદર એકસો પાંચ એસસીબીસીની અંદર એકસો ને નેવ્યાસી ઇડબ્લ્યુ સિત્તેર પીએસની અંદર અઠ્યાવીસ અને જનરલ કેટેગરીમાં બસો ને સત્યાસી જગ્યાઓ છે તો સ્ટાફના સ્વર્ગની ભરવાપાત્ર જગ્યાઓ વિગતો તમે જોઈ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને વેબરેજરમાં છૂટછાટ મળવાપાત્ર છે તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જે તારીખ એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર આપણે નેક્સ્ટ વિડીયોમાં જે સિલેબસ છે એ અંતર્ગત સંપૂર્ણ માહિતી જોઈશું અને જે પણ મિત્રો વર્ગ ત્રણ સ્ટાફ નર્સની તૈયારી કરી રહ્યા છે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અને આ પીડીએફ જોતી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત